नमस्कार, मारु नाम से खुशाल भाई भील, जिलो सोटादीपुर, तालुको कमाट, एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल, एजेंसी नु नाम से आयशा। हूँ आर्चरी ट्रेनर तरीके फरज बजाऊ छू। तो मित्रों, आज हूँ जे स्किल बताईश एमा एंकर अने रबर प्रेक्टिस, जो के रबर प्रेक्टिस नी अंदर छे के रबर प्रेक्टिस करवा थी बहु महत्व होय छे। एवुं नथी के आपणे धनुष पर खूब महत्व होय छे, परंतु खास तो ए होय छे के रबर प्रेक्टिस थी आपणने घणी बधी टेकनिको शीखवा मळे छे। तो मित्रों, एक वस्तु एवी छे के रबर प्रेक्टिस थी आपणे शीखवानुं ए कारण छे, જ્યારે આપણે જે એન્કર બેસાડીએ છે, એન્કર સીધા ધનુષ પર, એક વસ્તુ એવું છે કે ધનુષ પરથી આપણને પૂરેપૂરું ખેંચવાનું તકલીફ પડે છે, તેથી આપણે રબર પ્રેક્ટિસ પણ ખૂબ જરૂરી છે। જ્યારે એન્કર બેસાડીએ ત્યારે, જ્યારે જબન નીચે એન્કર બેસાડીએ ત્યારે જબન અને ફિંગર, જે ફર્સ્ટ ફિંગર છે એને વચ્ચે ગ્રીપ હોવી નહીં જોઈએ। એન્કર કરતી વખતે સાઈડમાંથી કે વધારે બહુ હેન્ડની અંદરની બાજુ તરફની નહીં કરવું, અને જો સીધા બોને પુશ કરીને આપણે આ રીતના એન્કર બેસાડવાનું છે। અને રબર પ્રેક્ટિસ પર જોઈએ તો મિત્રો, રબર પ્રેક્ટિસ એટલા માટે કે જે વસ્તુ આપણે ટાન્સ લીધા પછી રબર પ્રેક્ટિસની અંદર આ વસ્તુ આપણે કરીએ છે, આ રીતના એન્કર બેસાડવામાં આવે છે। એટલા માટે આપણે રબર પ્રેક્ટિસથી આપણે એન્કર પર બહુ ખૂબ ધ્યાન દેવાનું હોય છે, આ રીતના નોર્મલ આ રીતના। એટલા માટે પહેલા તો આપણે સામાન્ય આર્ચરને એટલા માટે આપણે રબર પ્રેક્ટિસ કરાવીએ છે। અને બીજું કે એન્કરમાં આપણે જોઈએ તો જો આ રીતના ધનુષ હોય છે, ત્યાર પછી આ રીતના આપણે આ રીતના એન્કર બેસાડવાનું, અને નોર્મલી આપણે નાકને થોડું ટચ કરીને સીધા અહીંયા હોઠ તક દોરી આવશે, અને ચેસ્ટ પર આપણી સ્ટ્રિંગ આવશે આ રીતના। તો મિત્રો, જે મેઇન વસ્તુ છે કે એન્કર આપણે બેસાડવાથી, એન્કર આ રીતના બેસાડવાથી આપણું શૂટિંગ સરસ થાય છે, અને શૂટિંગ પણ વ્યવસ્થિત ટાર્ગેટ પર આપણી નિશાની જો છે એ ખૂબ સારી રીતે શૂટ થાય છે। અને બીજું રબર પ્રેક્ટિસની પણ